રાજ્યમાં સ્વાઇન ફ્લુએ અજગર ભરડો લીધો છે રાજ્યમાં સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે આંકડાઓની વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નવસો ત્રેવીસ જેટલા કેસો સરકારી ચોપડે નોંધાયા છે અને વીસ વ્યક્તિઓના મોત નીપજ્યા છે શનિવારના દિવસની વાત કરીએ તો ગુજરાતમાં કુલ વધુ અમદાવાદમાં સત્તર જ્યારે બાકીના અન્ય બાજુ વકરતા સ્વાઈન ફ્લુ કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને કોર્પોરેશન દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સિઝનલ ફ્લૂ બાબતે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે તેમાં સસ્પેક્ટેડ પેશન્ટ કન્ફર્મ પેશન્ટ આ પ્રમાણે અલગ અલગ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે જે પણ પેશન્ટ કન્ફર્મ સિઝનલ ફ્લૂ તરીકે ડાયગ્નોઝ થાય તેને કલાયજી ટ્રીટમેન્ટ આપવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે હેલ્થ વિભાગના અધિકારી દ્વારા જે વ્યક્તિ પોઝિટિવ ડિક્લેર થાય છે તેના ઘરે જઈને સર્વેની કામગીરીની કામ સર્વેની કામગીરી તેમજ જે એના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને પણ સારવાર આપવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે હાલમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર દવાનો સ્ટોક પ્રમાણમાં ઉપલબ્ધ છે ગુજરાતમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લુનો કહેર વધતો જાય છે અમદાવાદની વાત કરવામાં આવે અમદાવાદમાં છેલ્લા બે મહિનાની વાત કરીએ તો નવસો ને ત્રાણું પોઝિટિવ કેસ આવ્યા છે જ્યારે વીસ લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે મહત્વનું કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ખાતે દવાઓ એટલે કે ટેમી ફ્લૂનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં સ્વાઈન ફ્લૂને લગતા કેસો સામે આવે ત્યારે તે કેસોના સમયે દવાઓ પહોંચી વળવા માટે પણ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં સ્વાઈન ફ્લૂને પહોંચી વળવા માટે ઉકાળા સહિતના અનેક અભિયાનો તેમજ જાગૃતિ ફેલાવવા માટે કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરી દેવાય છે કેમેરા પર્સન સંકેત સાથે ભાવેશ પૂત મંતવ્ય ન્યૂઝ અમદાવાદ